वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य જો હજુ સુધી તમે એ વિડીયો ના જોયા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને પ્લેલિસ્ટમાં જઈને તે વિડીયો જોઈ શકો છો અને ત્યારબાદ જ આ વિડીયો જુઓ જેથી કરીને તમને પ્રકરણમાં સંપૂર્ણપણે સમજ પડે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યે 11.4 ના દાખલા નંબર 6 થી અભ્યાસ કરવાના છે. તો જોઈએ આપણે દાખલા નંબર 6. 700 મીટર લંબાઈ અને 300 મીટર પહોળાઈ ધરાવતા બાગની મધ્યમાંથી પસાર થતા અને તેની બાજુઓને સમાંતર એવા 10 મીટર પહોળા બે પરસ્પર લંબ રસ્તા બનાવેલા છે. આ રસ્તાનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે અને રસ્તા સિવાયના બાગનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે અને તમારા જવાબો હેક્ટરમાં માપવાના છે. તો જે આપેલું છે તે લખીશું. લંબચોરસ બાગની લંબાઈ છે 700 મીટર, પહોળાઈ છે 300 મીટર. તો એના પરથી આપણે લંબચોરસ બાગનું ક્ષેત્રફળ શોધીશું. તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ છે 700 મીટર અને પહોળાઈ છે 300 મીટર. તો 700 ગુણ્યા 300 કરીશું તો 7421 ને ઉપર 4 મિનિટ આવે એટલે કે 210,000 મીટર વર્ગ આપણો જવાબ મળશે. હવે આપણને કીધું છે કે 10 મીટર પહોળાઈના બે રસ્તા છે, તો આ રસ્તાના ક્ષેત્રફળ શોધી નાખીએ. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ વત્તા ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ ઓછા ચતુષ્કોણ XYZWનું ક્ષેત્રફળ. તો ABCDનું ક્ષેત્રફળ શોધવા માટે 700 × 10, કારણ કે 700 મીટર એની લંબાઈ છે અને 10 મીટર એની પહોળાઈ છે. તો 700 × 10 મીટર વર્ગ વત્તા PQRS ના ક્ષેત્રફળ માટે 300 મીટર લંબાઈ છે અને 10 મીટર પહોળાઈ છે. તો 300 × 10 મીટર વર્ગ ઓછા XYZW જે છે તે એક નાનો ચોરસ બને છે. તે તમને અહીં આકૃતિમાં બતાવવામાં આવેલો છે. જુઓ કે આ XYZW જે છે તે એક ચોરસ બને છે નાનો, તેને આપણે બાદ કરવાનો છે 10 × 10. તો 700 × 10 તો 7000 મીટર વર્ગ, 300 × 10 3000 મીટર વર્ગ અને 10 × 10 100 મીટર વર્ગ. 7000 વત્તા 3000 મીટર વર્ગ ઓછા 100 મીટર વર્ગ. 7000 ને 3000 10000 મીટર વર્ગ, 10000 મીટર વર્ગ ઓછા 100 મીટર વર્ગ બરાબર 9900 મીટર વર્ગ. હવે આપણે એને હેક્ટરમાં બતાવવાનું છે. તો 1 મીટર વર્ગ બરાબર 1/10000 હેક્ટર. તો 9900 મીટર વર્ગ બરાબર 0.99 હેક્ટર. હવે એવું કહે છે કે બાગમાં રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ પણ આપણે શોધવાનું છે. તો એના માટે સૂત્ર લખીએ કે બાગમાં રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ બરાબર બાગનું ક્ષેત્રફળ ઓછા રસ્તાનું ક્ષેત્રફળ. 210,000 મીટર વર્ગ ઓછા 9900 મીટર વર્ગ, તો એનો જવાબ આવશે 2,100 મીટર વર્ગ. એને પણ આપણે હજી હેક્ટરમાં ફેરવવાનો છે. તો 1 મીટર વર્ગ બરાબર 1/10000 હેક્ટર બરાબર 2,100 મીટર વર્ગ બરાબર 20.01 હેક્ટર જવાબ મળે છે. હવે જોઈએ દાખલા નંબર 7. 90 મીટર લંબાઈ અને 60 મીટર પહોળાઈ ધરાવતા ખેતરના મધ્યમાંથી પસાર થતા અને તેની બાજુઓને સમાંતર હોય એવા 3 મીટર પહોળા બે પરસ્પર લંબ રસ્તા બનાવેલા છે. રસ્તાઓએ આવરેલ ક્ષેત્રફળ શોધવાનું છે અને 110 રૂપિયા પ્રતિ મીટર વર્ગ પ્રમાણે રસ્તાઓ બનાવવાનો ખર્ચ પણ આપણે શોધવાનો છે. તો લંબચોરસ ખેતરની લંબાઈ છે 90 મીટર, પહોળાઈ છે 60 મીટર. તો સૌ પ્રથમ આપણે જે પહેલાં લંબચોરસ આપેલા છે તેના ક્ષેત્રફળ શોધી નાખીશું, ત્યારબાદ કિંમત મૂકીને જવાબ લાવીશું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 મીટર પહોળાઈના રસ્તા બનાવેલા છે બે, એમાં PQRS છે અને બીજો ABCD છે અને વચ્ચે એક નાનો જે ચોરસ આપણે આગળ જોઈ ગયા કે XYZW બને છે, તેઓ પણ અહીંયા XYZW બને જ છે. જુઓ તો PQRS લંબચોરસ રસ્તાનું ક્ષેત્રફળ શોધીએ તો 90 મીટર લંબાઈ છે અને 3 મીટર પહોળાઈ છે. તો 9/27 અને ઉપર 1 મિનિટ એટલે 270 મીટર વર્ગ આપણને એનો જવાબ મળે છે. ABCDનું ક્ષેત્રફળ શોધીએ તો 60 મીટર લંબાઈ છે અને 3 મીટર પહોળાઈ છે. તો 180 મીટર વર્ગ આપણને જવાબ મળે છે. હવે XYZ લંબચોરસ જે વચ્ચે ચોરસ છે XYZW એનું ક્ષેત્રફળ શોધીએ તો 3 × 3 એટલે 9 મીટર વર્ગ થશે.
તો એના પરથી આપણે જવાબ શોધીએ છીએ રસ્તાના ક્ષેત્રફળનો, કે PQRS નું ક્ષેત્રફળ વત્તા ABCD નું ક્ષેત્રફળ ઓછા XYZW નું ક્ષેત્રફળ 270 મીટર વર્ગ વત્તા 180 મીટર વર્ગ ઓછા 9 મીટર વર્ગ. તો એનો જવાબ આવશે 270 વત્તા 180 450 મીટર વર્ગ, ઓછા 9 કરીશું તો 441 મીટર વર્ગ. હવે એવું કીધું છે કે 1 મીટર વર્ગ રસ્તો બનાવવાનો ખર્ચ છે 110 રૂપિયા, તો 441 મીટર વર્ગ રસ્તો બનાવવાનો ખર્ચ કેટલો? તો કે 110 ગુણ્યા 441 કરીશું તો આપણો જવાબ આવે છે 48,510 રૂપિયા, આપણને એનો જવાબ મળે છે. આમ રસ્તો બનાવવાનો ખર્ચ 48,510 રૂપિયા થાય છે. હવે જોઈએ દાખલા નંબર 8. પ્રજ્ઞાએ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર નળીની ફરતે દોરી વીંટાળી, જે આકૃતિમાં બતાવ્યું છે, અને જરૂરી લંબાઈની દોરી કાપી લીધી. હવે તેણે એ જ દોરીને 4 સેન્ટીમીટરની બાજુ ધરાવતા ચોરસ ડબ્બાની આસપાસ વીંટાળી, જો બાજુમાં આકૃતિ બતાવેલી છે. શું તેની પાસે દોરી વધી હશે? પાય બરાબર 3.14 લેવાનું છે. તો જોઈએ કે એની પાસે દોરી વધે છે કે નહીં વધતી. તો કે વર્તુળાકાર નળીની ત્રિજ્યા 4 સેન્ટીમીટર આપણે આપેલી છે. તો હવે એના પરથી આપણે પરિઘ શોધીશું કે જે નળી છે એનો પરિઘ કેટલો થશે? તો કે 2πr જેટલો. તો કે 2πr માટે શું કરીશું? તો કે કિંમત મૂકીએ 2 એવા ને એવા, પાય 3.14 અને આર છે 4. તો એનો જવાબ આવશે 4 × 2 = 8, 3.14 × 8 કરીશું તો 25.12 સેન્ટીમીટર જેટલો આપણને જવાબ મળશે. હવે નળીને ગોળ વીંટાળાતી દોરીની લંબાઈ 25.12 સેન્ટીમીટર છે. હવે આ જ દોરીને આપણે એની આસપાસ વીંટાળવાની છે, કે જે ચોરસ ડબ્બો છે એની આસપાસ વીંટાળવાની છે. હવે ચોરસ ડબ્બાની બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર આપેલી છે આપણે. તો ચોરસ ડબ્બાની પરિમિતિ હોતી એના પરથી, એટલે કે 4L જેટલી, એટલે કે 4 × 4 કરીશું તો 16 સેન્ટીમીટર મળશે આપણને. તો કે આમ ચોરસ ડબ્બાની આસપાસ દોરી વીંટાઈ છે, તેની લંબાઈ 16 સેન્ટીમીટર છે. અહીંયા આપણે જે વર્તુળાકાર નળી હતી એની આસપાસ આપણે દોરી વીંટાડતા, તો કેટલી જોઈતી હતી દોરી? તો કે 25.12 સેન્ટીમીટર જોઈતી હતી. અને ચોરસની આસપાસ આપણે દોરી વીંટે છે તો કેટલી જોઈએ છે? 16 સેન્ટીમીટર જોઈએ છે. તો 25.12 સેન્ટીમીટર ગ્રેટર દેન 16 સેન્ટીમીટર, તથા 25.12 - 16 કરીશું તો 9.12 સેન્ટીમીટર આપણને જવાબ મળશે. તો એના પરથી આપણે એવું કહી શકીએ કે હા, ચોરસ ડબ્બાને દોરી વીંટાડતા પ્રજ્ઞા પાસે 9.12 સેન્ટીમીટર દોરી હજુ બાકી વધી હશે. હવે જોઈએ દાખલા નંબર 9. કે બાજુની આકૃતિમાં એક લંબચોરસ જમીન પર લોનની મધ્યમાં ફૂલોનો એક વર્તુળાકાર ભાગ દર્શાવેલો છે. તમે આકૃતિમાં નીચે જોઈ શકો છો કે એક લંબચોરસ છે, એ લંબચોરસ જમીન પર લોનની મધ્યમાં ફૂલોનો એક વર્તુળાકાર ભાગ બતાવવામાં આવેલો છે. પાય બરાબર 3.14 લેવાનું છે. હવે એની અંદર સવાલ પૂછવામાં આવેલો છે કે બધી જે જમીન છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે, ખાલી માત્ર ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, ભાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ શોધવાનું છે, અને ભાગનો પરિઘ શોધવાનો છે. તો આપણે શોધતા જઈએ. સૌ પ્રથમ લંબચોરસની લંબાઈ આપી છે 10 મીટર અને પહોળાઈ આપી છે 5 મીટર. તેના પરથી આપણે જમીનનું ક્ષેત્રફળ શોધીશું. તો કે જમીનનું ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીશું તો 10 મીટર × 5 મીટર બરાબર 50 મીટર વર્ગ. હવે ફૂલના વર્તુળાકાર ભાગની ત્રિજ્યા કેટલી છે? તો કે 2 મીટર છે. અને એનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે પાય આર વર્ગ જેટલું. પાય કેટલો છે? 3.14. આર વર્ગ કેટલો છે? તો કે 2 × 2. તો એના પરથી આપણને જવાબ મળશે 12.56 મીટર વર્ગ. તો વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ આપણને મળી ગયું 12.56 મીટર વર્ગ. હવે એવું કહે છે કે ફૂલોના ભાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ કેટલું? તો કે જમીનમાં ફૂલોના ભાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ બરાબર 50 મીટર વર્ગ ઓછા 12.56 મીટર વર્ગ. તેના પરથી આપણને જવાબ મળશે 37.44 મીટર વર્ગ. હજી વર્તુળાકાર ભાગનો પરિઘ શોધવાનો છે. તો ફૂલોના વર્તુળાકાર ભાગનો પરિઘ બરાબર 2πr, 2 × 3.14 × 2 બરાબર 12.56 મીટર મળશે આપણને વર્તુળાકાર ભાગનો પરિઘ. દાખલા નંબર 10 જોઈએ. કે નીચેની આકૃતિમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ABCD આપણને એક લંબચોરસ આપેલો છે, એની લંબાઈ શોધીએ. તો કે 10 સેન્ટીમીટર વર્ગ 10 સેન્ટીમીટર વત્તા 8 સેન્ટીમીટર બરાબર 18 સેન્ટીમીટર જેની લંબાઈ છે. પહોળાઈ છે તે 6 સેન્ટીમીટર વત્તા 4 સેન્ટીમીટર બરાબર 10 સેન્ટીમીટર આપેલી જ છે. તો હવે લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ શોધીએ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 18 સેન્ટીમીટર × 10 સેન્ટીમીટર બરાબર 180 સેન્ટીમીટર વર્ગ. હવે અંદર જુઓ, ત્રિકોણ AE અને C દેખાય છે, તો એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. સોરી, ત્રિકોણ AEF જે જમણી ડાબી બાજુ બતાવે છે, અહીંયા જુઓ આ ત્રિકોણ AE ને F જે બતાવે છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો શોધી નાખીએ. ત્રિકોણ AEFનું ક્ષેત્રફળ બરાબર 1/5 × π/π પરનો વેધ. 1/5 પાયો જે છે તે આપણે 6 સેન્ટીમીટર લીધો છે અને વેધ છે તે 10 સેન્ટીમીટર લીધો છે. તો 1/6 × 10. તો જુઓ, 2 × 6 અહીંયા ઉડે છે, 2 × 6 અને 10 × 30 સેન્ટીમીટર વર્ગ. તે જ રીતે ત્રિકોણ CBEનું ક્ષેત્રફળ, આ બાજુ પણ બીજું એક કાટકોણ ત્રિકોણ બતાવ્યો છે CBE, તેનું પણ આપણે
ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા 10 સેન્ટીમીટર પાયો લીધો છે, 8 સેન્ટીમીટર વેદ લીધો છે. તો જોઈએ તે એક દ્વિતીયાંશ પાયો 8 છે, વેદ 10 છે. તો જુઓ 2 × 8 વડે છે અહીંયા, બરાબર છે. જુઓ 2 × 8 10 × 40 સેન્ટીમીટર વર્ગ. હવે આ બે ત્રિકોણનો આપણે સરવાળો કરવાનો છે. જે ક્ષેત્રફળ આપણે મળ્યું છે કે છાયાંકિત ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરીશું, તો કે જે આખું એબીસીડીનું ક્ષેત્રફળ છે એમાંથી આ બે ત્રિકોણના ક્ષેત્રફળને બાદ કરી નાખીશું. તો એબીસીડીનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ એઈએફનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ સીબીઈનું ક્ષેત્રફળ. એબીસીડીનું ક્ષેત્રફળ છે 180 સેન્ટીમીટર વર્ગ ઓછા એઈએફનું ક્ષેત્રફળ છે 30 અને સીબીઈનું ક્ષેત્રફળ છે 40. 180 ઓછા 70 બરાબર 110 સેન્ટીમીટર વર્ગ આપણો જવાબ મળે છે. આમ છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ થાય છે 110 સેન્ટીમીટર વર્ગ. અહીં આપેલી આકૃતિ PQRS એ ચોરસ છે, ચોરસની બાજુની લંબાઈ 20 સેન્ટીમીટર છે. તો જુઓ હવે આપણે PQRSનું ક્ષેત્રફળ શોધીએ, તો કે લંબાઈનો વર્ગ કરીશું તો 20 × 20 400 સેન્ટીમીટર વર્ગ થશે. કાટકોણ ત્રિકોણ હવે અંદર જુઓ, QP ને T, અહીં જે ઉપર નાનો ત્રિકોણ જે બતાવ્યો છે QP ને T, તે એની વાત કરવામાં આવે છે. તો એના માટે લખીએ 1/4 પાયો ગુણ્યા પાયા પરનો વેદ. 1/4 પાયો છે 20 અને વેદ છે 10, તો 2 × 20 બરાબર છે. તો જુઓ ઉડાઈએ આપણે 2 × 20 10 × 100 તો 100 સેન્ટીમીટર વર્ગ એનો જવાબ મળશે. તે જ રીતે કાટકોણ ત્રિકોણ TSU જે નાનો બને છે બીજો નીચેની તરફ, તે ત્રિકોણની વાત કરવામાં આવી છે. TSU આ છે, એની વાત કરવામાં આવી છે. તો 1/4 પાયો ગુણ્યા પાયા પરનો વેદ 1/10 × 10 × 10 2 × 5 × 10 ઉડાઈએ આપણે 2 × 5 × 10 તો 10 × 5 = 50 સેન્ટીમીટર વર્ગ આપણો જવાબ મળે છે. તે જ રીતે કાટકોણ ત્રિકોણ QRU નું ક્ષેત્રફળ હોય તો 1/4 × પાયો × પાયા પરનો વેદ તો 1/4 × 10 × 10 તેનો પણ જવાબ 100 જ આવશે બરાબર છે. 1/4 × 10 × 20 તો 2 × 20 તો 10 × 10 100 સેન્ટીમીટર વર્ગ. છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસ PQRSનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ QPTનું ક્ષેત્રફળ ઓછા સોરી વત્તા ત્રિકોણ TSUનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ QRUનું ક્ષેત્રફળ 400 સેન્ટીમીટર વર્ગ ઓછા 100 × 50 × 100 100 × 50 = 150 150 × 100 = 250 400 માંથી 250 જાય તો 150 સેન્ટીમીટર રહે. આમ છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ 150 સેન્ટીમીટર વર્ગ છે તેમ આપણને મળશે. હવે જુઓ દાખલા નંબર 11 ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો. અહીં AC બરાબર 22 સેન્ટીમીટર આપેલા છે, BM બરાબર 3 સેન્ટીમીટર આપેલા છે, DN બરાબર 3 સેન્ટીમીટર અને BM આપણે શોધવાના છે અને AC આપણે શોધવાના છે. સોરી BM લંબ AC છે અને DN લંબ AC છે. અહીંયા પ્રિન્ટિંગમાં મિસ્ટેક છે, BM લંબ AC અને DN લંબ AC છે એવું કીધું છે. તો આપણે શોધી નાખીએ એનું ક્ષેત્રફળ. તો અહીંયા આપણે બે ત્રિકોણ દેખાય, ત્રિકોણ ABC છે અને ત્રિકોણ ADC છે. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 × AC × AC પરનો વેદ. 1/2 AC એસી છે 22 સેન્ટીમીટર અને એસી પરનો વેદ છે 3, 1/2 × 22 × 3. હવે જુઓ 11 × 22 અહીંયા ઉડે છે, તો 11 × 22 ઉડાઈએ આપણે 2 × 11 11 × 33 સેન્ટીમીટર વર્ગ. ત્રિકોણ ACDનું ક્ષેત્રફળ છે 1/2 × AC × AC પરનો વેદ 1/2 × 22 × 3. તો જુઓ ફરી પાછો અહીંયા 11 થી ઉડશે તો 11 × 33 સેન્ટીમીટર. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ACDનું ક્ષેત્રફળ 33 સેન્ટીમીટર વર્ગ વત્તા 33 સેન્ટીમીટર વર્ગ બરાબર 66 સેન્ટીમીટર વર્ગ આપણને જવાબ મળે છે. તો આમ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ આપણને 66 સેન્ટીમીટર વર્ગ જેટલું મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પ્રકરણ નંબર 11 પૂર્ણ થાય છે. આગળના પ્રકરણનો અભ્યાસ આપણે નવા વિડીયો દ્વારા કરીશું. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં જે બેલ નોટિફિકેશન આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી ભવિષ્યમાં આવનારા વિડીયોની તમને સૌપ્રથમ નોટિફિકેશન મળી રહે. ત્યારબાદ આ વિડીયોને હજુ સુધી તમે લાઇક ના કર્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો તેમજ અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. નમસ્તે, આભાર.